હલો 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 વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો આજે આપણે વાત કરવાની છે એ છે સીસી એક્ઝામ છે ને સીસી એક્ઝામ એની બેસ્ટ સ્ટ્રેટેજીની વાત કરવાની છે ભાઈ કઈ રીતના એક સ્ટ્રેટેજી સારી સ્ટ્રેટેજી રહી શકે જો જેનાથી એક્ઝામ ક્રેક થઈ શકે બરાબર છે તો મારો પરિચય તમને ન ખબર હોય તો હું અત્યારે રેવન્યુ ક્લાર્ક તરીકે નોકરી કરું છું અને તમને સીસી માટે કોઈ પણ ક્લાસીસ રાખવાની જરૂર નથી તમારી સેલ્ફ પ્રિપેરેશનથી કઈ રીતના સારી પ્રિપેરેશન કરી શકો એ વિડીયોની અંદર કહીશ પેલો તો વિડીયો આખો જોજો તો ભાઈ ન ગમે તો તમે તારે ડિસલાઇક કરી શકો છો એવું કોઈ આપણે ગમણ નથી એટલે પહેલાં આખો વિડીયો જોવો તમારે તો બેસ્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે આના માટે કે ભાઈ કઈ રીતના સારા માર્ક લાવી શકે અને ઇપન વિધાઉટ કોચિંગ કોઈ પણ ખોટું કોચિંગ નહીં પ્રેક્ટિસ કરવાની હા એ ક્યાંથી કરવું એ બધું મેં તમને કીધું છે ને આ વિડીયોમાં કહીશ કે ભાઈ ક્યાંથી પ્રેક્ટિસ કરી શકે તો પહેલાં તો આપણે જે નવો સિલેબસ આવ્યો છે ને એ તમને બધાને ખબર છે કે ભાઈ નવા સિલેબસની અંદર બધી એક ફેકલ્ટી એકેડમીએ બનાવ્યું છે કે આ કયા કયા ટોપિકમાં શું પૂછાય છે એટલે એ મારે પાછું બનાવીને કોઈ ફાયદો નથી બનાવવાનો હતો મેં જોયું તો ઓલરેડી બધાએ બનાવી લીધું કે આની અંદર ક્યાં કયા ટોપિકનો યુઝ થાય છે તો એ તમને ખબર છે માર્કિંગ પેટર્ન તમને ખબર છે તો પહેલાં હું કયા સબ્જેક્ટની વાત કરીશ સ્ટ્રેટેજી માટે બધા વાત કરશે મેથ્સ યુઝિંગ આખો દે મેસે પણ હું વાત કરીશ ગુજરાતી ભાઈ ગુજરાતી છે ને એ પણ એક સરસ મજાનો ટૉપિક છે પંદર માર્ક છે અને આ એક ટાઈમ બચાવવાળો ટૉપિક છે કે તમારે શું કરવાનું છે ગુજરાતી સ્ટ્રેટેજી પહેલાં હું ગુજરાતી કઈ રીતના કરવાનું છે રૂઢિપ્રયોગો કહેવતો સમાનાર્થી શબ્દ સમૂહ સંધિ અને જોડણી આ ટૉપિક છે ને એને એક શેડ્યુલ બનાવી નાખવાનું તમારે શેડ્યુલ કે ભાઈ સોમવાર આ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ સોમથી શનિ અને રવિવારે રિવિઝન આવી રીતના એક શેડ્યુલ બનાવીને ચોટાડી દેવાનું કે સોમવારે હું રૂઢિપ્રયોગો કરીશ રૂઢિપ્રયોગોને રોજના બે પેજ કરીશ એવું તમારી રીતના નક્કી કરી લેવાનું છે બરાબર અને એ રોજ એટલે ટીપે ટીપે સરોવર ભરવાનું છે આ એક દિવસમાં તમે કોઈ લઈને બેસશે ને રૂઢિપ્રયોગો કે હોય તો અને સમાનાર્થી વિરોધ નહીં થાય છેલ્લે છેલ્લે ભેગું નહીં થાય કોઈથી છેલ્લે છેલ્લે કહી લેશે કે ભાઈ હવે યાર ગુજરાતી તો થયું નથી રહી જશે અચાનક આ બધું વસ્તુ નહીં તો રોજનું એના કરતાં થોડો થોડો ટાઈમ આપશો ભાઈ આજે રૂઢિપ્રયોગો કર્યા આવતીકાલે કહેવતો છે તો એ પહેલાં રોટી પ્રયોગીના બે પેજ રિવિઝન કરવામાં તો ખાલી પાંચ મિનિટ જ થશે અને પછી બીજી પંદર મિનિટ આપો કેના માટે તો કે કહેવતો પહેલાં તો તમારે ટેબલ એક સરસ મજાનું બનાવવું પડશે ટાઈમ ટાઈમટેબલ બનાવી નાખો કે ભાઈ રોજનું એક કલાક ગુજરાતી કરીશ છે એવી રીતના ટેબલ બનાવી નાખો અથવા તો અડધી કલાક તમને જે ટાઈમ લાગે ભાઈ એક ટેબલ બનાવો કે રોજનું કલાક ગુજરાતી એવી રીતના યાદ રાખો ગુજરાતી કેમ ગુજરાતી ભાઈ પંદર માર્ટનું છે ને ટાઈમ ફૂલ સેવિંગ કરશે કેમ કે જો પ્રેક્ટિસ કરીએ છે ને ગુજરાતીમાં તો તમારે આમાં ટાઈમ બચશે આ બધું પાંચ પાંચ સેકન્ડમાં જવાબ આપવા જેમ કે સમાનાર્થી છે તો આવડતું હોય પક્ષી એટલે વિહંગ તરત જ આન્સર આપું જ્યાં બે સેકન્ડનો જવાબ છે ત્યાં તો ક્લિક જ કરવાનું છે રાઉન્ડ નથી કરવાનું તો ત્યાં તમારો સમય બચશે અને વોકેબ માટે છે ને વોકેબ માટે આપણી એપ્લિકેશનમાં સરસ મજાની ટેસ્ટ છે ડે ટુ ડે એમાં તમારે કંઈ નથી કરવાનું રોજનું તમને ટાર્ગેટ આપી દીધો છે એ ટાર્ગેટ મુજબ એ બુકમાંથી બે પેજ વાંચવાના હાંજેની ટેસ્ટ બે પેજ વાંચવાના હાજેની ટેસ્ટ એટલે તમારે જેમ જેમ તમે જેમ જેમ તમે એક્ઝામ નજીક આવશે એમ તમારું વોકેબ ધીરે ધીરે તમને ખબર ક્યારે થઈ જશે તમને ખબર નહીં પડે આ વસ્તુ તમારા માઇન્ડ તમારા લોડ એક ઓછો થઈ જશે બધા હું કરશ આખું મેચ રીડિંગ કરશે એટલે પછી આ કદાચ તમે શેડ્યુલ બનાવ્યું છે ને તમારી જાતે તો તમે ક્યારેક ને ક્યારેક ફોલો કરવામાં ચૂક થઈ જશે ભાઈ આજે હું સમાનાર્થીનું ઓપ્શન છે પણ આજે મેથ્સમાં મારે કોઈક સારો ટોપિક કરતો હતો આખો દિવસ નીકળી ગયો ટાઈમ મળ્યો જ નથી તો એ વાંચવાનું ભૂલી ગયા કાલ કરીશ એવું તમે આ આળસમાં પંદર મિનિટ એ નહીં આપો મને ખબર છે એવી રીતના તમે ધીરે ધીરે એ ટાઈમ આડોળો થઈ જશે ને તમારું બધું વિખાઈ હશે એના કરતાં આપણી એક સરસ મજાની ડે ટુ ડે ટેસ્ટ બનાવી છે એની અંદર તમારે વોકેબ છે એનું ટેન્શન હાવ પૂરું આ છ ટોપિક છે એ સાઈડમાં અકેલીને મૂકી દઉં કેમ કે આપણી ટેસ્ટ સિરીઝમાં રોજ તમારે નોટિફિકેશન આવશે કે ભાઈ આજે આ કરવાનું છે અને આ ટેસ્ટ મુકાઈ ગઈ એટલે તમે ગમે એમ છો કે ભાઈ એમ થઈ ગયું આજની ટેસ્ટ મુકાઈ ગઈ છે તો પંદર મિનિટ પહેલાં આને ફટાફટ આપી દો ભાઈ પંદર મિનિટ કે વીસ મિનિટ વાંચી આજ ભલે ગમે એટલું કર્યું પણ ટેસ્ટ મુકાઈ ગઈ ટેસ્ટ આપવા માટે મેં પૈસા ભેરા છે એટલે મારે વાંચવું પડશે એટલે ફટાફટ તમે વાંચશો એટલે તમે ચૂક નહીં થાવ એટલે આ બધી થઈ ગયું પછી સમાસને આ બધા છે એના માટે તમે ગુજરાતી માટે જે અહીંયા સમય આપ્યો હશે બીજો અહીંયા રોજની એક કલાકમાંથી અડધી એમાંથી અડધી કલાક છે તમે અડધી કલાક છે એ તમે કોમાં કેમાં આપશો ભાઈ અડધી કલાક તો તમે ગુજરાતીમાં રોજને આપવાનું કીધું વોકેફમાં આપશો બીજી અડધી કલાક બીજી પ્રેક્ટિસ કરશો સમાસ છે કે સમથિંગ છે અથવા તો પછી ટાઈમ મળે તો અડધી કલાક કલાકમાંથી ભલે ને આજનું ટાર્ગેટ પૂરો થઈ ગયો તો રિવિઝન કરી લઈએ પાછું જે ગઈકાલનું હતું એ બધું રોજનું એક કલાક એવી રીતના ગુજરાતીને આપવાનું પંદરમાંથી ભાઈ તમે બારક લઈ આવો ને ભાઈ તો બહુ ઇફેક્ટ પડે આની અંદર અને લઈ શકાય છે બરાબર સારા એવા વોકેબ વોકેબ કરીને ગયા હોય તમે એટલે પછી એની ઓપ્શન પતી જાય એટલે અહીંયાથી સારા એવા તમે ચાર માર્ક અહીંયા બીજાથી વધારે કોકને આઠ ને તમે બાર કવર કરો અથવા કોકને ચાર આવે ને તમે અહીંયા આઠ કરો ચાર માર્કનો ડિફરન્સ અહીંયા ઇઝીલી આવે એટલે તમે આની અંદર થોડાક ચાર માર્ક મેથ સિરીઝમાં ખેંચવામાં ગયા પડીએ પણ અહીંયા તમને ફરક પડશે બેંકની તૈયારી કરતા હોય ને સ્પેશિયલી એને આ વસ્તુ ઓછું આવડતું હોય તમારે અહીંયા થોડુંક બેનિફિટ રહેશે એટલે પહેલી ગુજરાતીની સ્ટ્રેટેજી આવી રીતના રાખી શકાય અને કંઈ લોડ ન લેવો હોય તો આપણે ટેસ્ટ સિરીઝ જોઈન કરી લેજો એની અંદર સરસ મજાનો વિડીયો મૂકેલ છે કઈ રીતના તૈયારી કરવી અને બાકી ભાષાંતર કરવું હોય તો કંઈ નહીં ભાઈ એક છે ને શું કરવાનું ભાષાંતર માટે ભાષાંતર માટે તમારે એક કોઈ છાપાનો ટુકડો ટોપિક લેવાનો કરંટ અફેરનો કોઈ ટોપિક લેવાનો એને ગૂગલ થી ટ્રાન્સલેટ કરી પહેલાં ગુજરાતીમાં વાંચી જવાનું પછી ટ્રાન્સલેટ કરીને જોઈ લેવાનું એને કે ભાઈ કઈ વસ્તુ આને કઈ રીતના લખાય છે બાકી તમે ટેન્સિસ કર્યું હશે એટલે ભાષાંતરમાં કંઈ વાંધો તો નહીં આવે કેમ કે ઓપ્શન આવી પાસે એટલે એનું એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે તમે ઇંગ્લિશનું કરશો જ ઇંગ્લિશ સ્ટ્રેટેજી પણ આપણે હમણાં ડિસ્કસ કરીએ છીએ બરાબર તો એ બધું તમે કરશો લેસન સુધી ભાષા શું સુધી છે વ્યાકરણ વિહારમાં આપેલી છે વ્યાકરણ વિહાર બુકમાંથી તમે કરશો એટલે ઇનફ છે આ બધી વસ્તુ બાકી બધી વસ્તુ છે વ્યાકરણ વિહારમાં આપેલી જ છે એમાંથી કરશો એટલે તમને એમાંથી વાંધો નહીં આવે વાક્ય પરિવર્તન છે એ બધી વસ્તુ એમાંથી કરવાની એટલે ગુજરાતી માટે એકદમ માઇન્ડ ફ્રી વોકેબ માટે તો કે ભાઈ આ કરી નાખો બાકી બધા માટે આવીના ટાઈમ આપો એટલે ગુજરાતીના પંદર માર્કનું કવર થઈ ગયું હવે વાત કરી ભાઈ ઇંગ્લિશની વાત કરીએ મેથ્સ રીઝિંગનું કરવાનું જ છે એ તો બધા કરે છે પણ અમુક આ મેથ્સ રિઝિંગમાં એટલા પડ્યા હશે ને કે આ બધું વસ્તુ રહી જશે એનાથી પછી જોઈએ ઇંગ્લિશ તો ઇંગ્લિશ છે ને અક્ષરની બુકમાંથી કરવાનું તમારે અને કોઈ પણ એક પ્રેક્ટિસ બુકમાંથી કરવાનું પ્રેક્ટિસ કરવાનું એવું તો ઇંગ્લિશ માટે આપણે છે એ ટોપિક વાઇઝ ટોપિક વાઇઝ પ્રેક્ટિસ લાવશો એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય સરસ મજાને ગુજરાતીની જેમ લાવ્યા છે એમ ઇંગ્લિશનું લાવશો આપણે તો એ ટેન્શન નહીં પણ અત્યારે વાંચવાનું રાખો કેમ કે પછી ટોપિક વાઇઝ ટેસ્ટ આવશે ત્યારે તમને આપવા મળશે એટલે શું કરવાનું છે આ બધી વસ્તુ છે એ તમારે અક્ષરમાંથી સરસ મજાની કરી લેવાની છે અથવા તો મેં એક બુક સજેસ્ટ કરી હતી એસપી બક્ષી બરાબર હરિહંતની એમાંથી પણ કરી શકો છો પ્રેક્ટિસ માટે પણ અત્યારે જો નોર્મલ તમે ગુજરાત મીડિયમના સ્ટુડન્ટ છો તો અક્ષર કરો તો ચાલે આમાં વોકેફનું બહુ ભારણ ઓછું છે આમાં વોકેફના રોકડા માર્ક નથી વોકેફમાં કેમ કે સિનોરોમેન્ટોરિયમ આની અંદર ગમે ત્યાંથી પૂછાઈ શકે છે આની અંદર ક્યાંક ને ક્યાંકથી અઢગ જગ્યાએથી પૂછશે ગુજરાતીમાં તો શું છે આપણે ગુજરાતી ભાષાના પોતે ગુજરાતી ભાષા ધરાવી એટલે આપણે ઓપ્શન પરથી ક્યાંક ને ક્યાંક આઈડિયો આવી જાય કે આ મેં વાંચ્યું તો આનું આ થાય છે અને યાદ પણ આપણે ઇઝીલી રહી જાય સિનોરોમેન્ટોરિયમ છે યાદ ઇઝીલી નથી થતા આ બે છે ને વસ્તુ એ તમારે કંઈ નથી કરવાનું બે ચેનલ સજેસ્ટ કરું એની અંદરથી કરવાનું છે વન વર્ષ સબ્સ્યુશન માટે તમે હમણાં કંઈ ના કરો તો ચાલે બરાબર હમણાં બ્લેક બુક ઓફ ઇંગ્લિશ વોકેબ આવે છે એ કરો તો ચાલે બાકી ઠીક બાકી પ્રીવિયસલી આસ્ટ ક્વેશ્ચન ઓફ એસએસસીએન બેંક ઓફ વર્લ્ડ વન વર્ડ એફ સબસ્ટિટ્યુશન એવું લખશો ગૂગલમાં એટલે તમને પૂછાયેલા પ્રશ્નો આવી જશે એ ખાલી કરી નાખવા તમારે બરાબર છે બાકી અક્ષરની બુકમાં આપેલા છે એ તો ઇનફ જ છે વન વર્લ્ડ સબસ્ટિટ્યુશન અક્ષરની બુકમાં આપેલ છે ઇનફ છે સિનરનો મેન્ટોનેમ માટે શું કરવાનું છે તમારે તો કે બે ચેનલ સજેસ્ટ કરીશ છે અમે ટેલિગ્રામમાં એનું યુટ્યુબ ચેનલ પણ છે પણ બે ચેનલ છે એક આશીષ ક્લાસીસ કરીને છે આશીષ ક્લાસીસ આશિષ ક્લાસીસ અને વાય આ સજેસ્ટ કરતો લેશો આની અંદર રોજના છે ને હિન્દુના દસ દસ વોકેબ મૂકેલ છે એની ટેલિગ્રામ ચેનલમાં તમે ટેલિગ્રામ ચેનલની લિંક જોઈતી હશે ને તો હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ એટલે ત્યાંથી મળી જશે આ બેની ટેલિગ્રામ ચેનલ સર્ચ કરશો વાય ઇટી યોર ઇંગ્લિશ ટ્યુટર કરીને છે અને આશિષ ક્લાસીસ આવું છે બ્લુ કલરનો આશીષ ક્લાસીસનું સિમ્બોલ છે આ બેમાંથી તમને રોજના વોકેબ તમને મળી જશે એટલે વોકેફ સિનિયરમ ઇન્ટરવ્યુમાં કદાચ તમને હિન્દુ વોકેફમાંથી પૂછે ને તો આમાં જ તમને આવડી હશે એટલે આપણ રોજનું તમારે એક ટાર્ગેટ આ ગુજરાતી સાથે થોડુંક રાખવું બાકી આ બધી વસ્તુ છે ટ્રાન્સલેટ એ તમે ટેન્સિસ કર્યા છે તમને ઓટોમેટિક આવડી હશે ભાઈ કયો કાર્ડ છે ને હું છે આ તમને આવડી હશે અને રહી વાત ફેઝલ વર્બની તો ફેઝલ વર્બ છે એ તમારે અક્ષરમાંથી કરો તો ચાલે એટલે ઇંગ્લિશ વોકેબનું વોકેબનું ઇંગ્લિશમાં એટલું બધું ભારણ નથી ભાઈ સિનોમીમાં તમને તમે આમાંથી કરી નાખવાના છે વન વર્ષ ઓફ સૂસન મેં કીધું એમ પૂછાયેલા કરી નાખો તો અક્ષરના કરી નાખો ફેઝલ વર્બ છે એ પણ અક્ષર ના કરી નાખો તો ચાલે બરાબર છે તો આ રીતના કરી નાખવાનું બાકી કોઈ મોક ટેસ્ટ પરચેસ કરો ને આપણે ટેસ્ટ આવશે તો એમાં બધું આવી જશે તો આ એક થયું ગુજરાતી અને ઇંગ્લિશ માટે સચોટ જે ત્રીસ માર્ક છે જે બહુ કહેવાય ભાઈ ત્રીસ માર્કમાંથી પણ તમે જો વીસની આસપાસ લઈ આવો ને તો ઓહો થઈ જાય કેમ કે લાવી શકો કેમ કે સ્પીડથી છે આની અંદર કોઈ ટાઈમ તમારો કન્ઝ્યુમ નહીં થાય તમને કાર્ડ ખબર હશે ને પ્રેક્ટિસ કરી હશે તમને ફટાફટ જવાબ દઈશું આ બધી વસ્તુની અંદર ટાઈમ લેશે તો હવે જોઈએ કે ભાઈ કઈ વસ્તુ આમાંનો આના માટે કઈ રીતના ફોલો કરવું તો આના માટે ભાઈ ક્યાંય ક્લાસીસ જોઈન કરવાની જરૂર છે તમારે હું લખવાનું છે કે છે એક ટાર્ગેટ બનાવીને આપું ભાઈ આજે મારે બે કલાક તમારી પાસે આઠ કલાક સાત કલાક છે ઉગણવું ત્રણ ત્રણ છ અને સાત ને આઠ કલાક ગુજરાત ઇંગ્લિશ એક એક ત્રણ ત્રણ કલાક આના માટે અથવા તો ત્રણ બે એક એક આ મેથ્સ રીઝનિંગ ગુજરાત ઇંગ્લિશ આવી રીતના છ કલાકને ડિવાઈડ કરો એટલે તમારું થઈ જાય ત્રણ ને બે પાંચ છ સાત કલાક સાત કલાક આવી રીતના તમને રોજ પ્રેક્ટિસ કરવાની અથવા તમને છ કલાક મળતી હોય તો તમારે બે બે એક આવી રીતના ડિવાઈડ કરી નાખો એટલે કરવાનું જ ભાઈ મેથ્સ રોજ બે કલાક કરવાનું એટલે કરવાનું બીજું જે હોય થાય ટાઈમ ટેબલ ફિક્સ જ બનાવી નાખો છ કલાક તો છ કલાકથી તો વધારે વાંચશો તમે કેમ કે બે ત્રણ મહિના જેવા ઓલમોસ્ટ એવું છે તો તમે વાંચશો તો ચાલો સમજાવી દઉં કે ભાઈ ખાલી મિનિમમ છ કલાક વાંચો તો એ તમને કેટલું થાય તમને કહી દઉં શું કરવાનું છે તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબમાં પ્રોબ્લેમ ઓન એજીસ એટલે તમને અઢળક ભાઈ હું પણ આવી રીતના જ કરું છું પ્રોબ્લેમ ઓન એજીસ સર્ચ કરશો એટલે અઢળક એક્ઝામ્પલ આવશે તમારે શું કરવાનું છે કે ભાઈ એ વિડીયો જોવાના અને એની એક નોટ બનાવવાની ભાઈ આ નવા નવા એક્ઝામ્પલ શીખવા મળે કઈ રીતના સોલ્યુશન કરીને નોટ બનાવી લેવાય થઈ ગયું શીખવા માટે પહેલાં શીખી લીધો આવી રીતના તમને બુક સજેસ્ટ કરી છે કોઈ પણ ગુજરાતી મીડિયમની પણ જે બુકવાળો વિડીયો ન જોઈએ તો જોઈ લેજો પાછો ગુજરાતી અને ઇંગ્લિશ અથવા હિન્દી બંનેમાં બુક સજેસ્ટ કરી છે એમાંથી કોઈ પણ લઈ શકો આર એસ અગ્રવાલ છે વેબ સંકુલ છે યુવા છે કોઈ પણ લઈ શકો રીઝનિંગ માટે એ લીધી એજિસ્ટનો પ્રોબ્લેમ ઓલમોસ્ટ મેથ્સના ટોપિકમાં આપ્યો હશે એ રિઝનિંગમાં નહીં આપેલું એટલે તમારે મેથ્સમાં જઈને જોવાનું તો મેથ્સની બુકમાંથી એજિસને પ્રોબ્લેમ કરી લીધા યુટ્યુબમાં સર્ચ કરી અને બધા એક્ઝામ્પલો જોઈ લેવાના અલગ અલગ પ્રકારના તમને કલાક કલાકના લેક્ચરો મળી જશે તો તમારે બધી પ્રકારનેમાંથી જોઈ લેવાના નોટ્સ બનાવી લેવાની પછી થઈ જાય એવી રીતના કરવાનું જ્યારે પતે બે દિવસે પતે એક દિવસે પતે તમારે ખાલી રોજનું તમારે એક ટાર્ગેટ છે બે કલાક મેથ્સ કે રીઝનિંગ કરવાનું છે બે કલાક રીઝનિંગ કરવાનું છે બે કલાક રીઝનિંગ કરવું ભાઈ આજે પ્રોબ્લેમ એડજીસ્ટના બે કલાકમાં જેટલા વિડિયો જોયા બે વાળા વિડિયો જોઈશું એટલે વિડીયો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ છે બીજે દિવસે તમે એની પ્રેક્ટિસ કરી લેશો એટલે એડિસ્ટના પ્રોબ્લેમ ઓલમોસ્ટ તમને સારા આવડી ગયા હશે અને આપણી આના માટે પણ હમણાં એક મોક મોકટી સિરીઝ આવે છે ડે ટુ ડેવાળી બરાબર ડે ટુ ડે વાળી સરસ મજાની મૂક ટેસ્ટ એ પ્રેક્ટિસ કરશો એટલે પણ ઇનફ છે ભાઈ બધા બધા એક એક ટોપિકમાંથી ઓલમોસ્ટ સો સો એમ શીખ્યું તો હશે જ આપણા એ પણ અમુક અમુક સમય સમયગાળે એક સોની આપી દઉં વીસ વીસ પચીસ પચીસ કરીને આપીશ એટલે તમારે પ્રેક્ટિસ થાય સમજાણો એટલે એક મૂક ટેસ્ટ સિરીઝ પણ આવશો તમારે શું કરવાનું છે અહીંયા કંઈ નથી કરવાનું યુટ્યુબમાં સર્ચ કર્યું વિડીયો જોવો એના દાખલા સોલ્વ કરો એટલે તમારે એક એની નોટ બનાવો વિડીયો જોઈએ એના જે છે એની નોટ બનાવો પછી અલગ અલગ પ્રકારની રીત તમને શીખવા મળી શીખવા મળી ગઈ આ આ પ્રકારની એક છે કોઈ પણ એક બુક લ્યો ભાઈ સંકુલ છે યુવા છા તે તમે જે વાપરતા હોય એમાંથી પ્રેક્ટિસ કરવી તો કરો એમાંથી કંઈક નવું જાણવા મળશે એ નોટ્સમાં ટાંકી લ્યો કે ભાઈ હા આ રીતના છે તો તમે એજીસ રિલેટેડ જેટલા પણ પ્રકારના ક્વેશ્ચન છે તમારા બુકમાં આવી જશે છે ભાઈ તમારે એ બુક જ કરવાની ખાલી અને પછી આપણી મોક ટેસ્ટ આપી હોય અને સરસ મજાની તમને પ્રેક્ટિસ થઈ એ રીતના દરેક ટોપિકને સર્ચ કરી નંબર સિસ્ટમ એવરેજ સિમ્પલિફિકેશન તો એવી રીતના દરેકને સર્ચ કરીને ટાઈમ ટેબલ પ્રમાણે તમારે ધ્યાન આપવાનું છે બીજું કંઈ નથી કરવાની અંદર બાકી મોસ્ટ ઓફ પ્રેક્ટિસ કરવાની સ્પીડ આવશે ને એટલે થશે ભાઈ સ્પીડ આવશે એમ થશે બીજું મેથ્સમાં કંઈ ધ્યાન રાખવાનું મેથ્સમાં છે ને રોજનું સિમ્પ્લિફિકેશન સિમ્પ્લિફિકેશન એટલે સાદું રૂપના છે ને ક્વેશ્ચન સોલ્વ કરવાના અને એક વસ્તુ કહી દઉં તમારે એકથી ત્રીસના ઘડી આવડવા જોઈએ સરસમાં એકથી વીસના સરસ મજાના એકવીસથી ત્રીસના કરો તો ચાલે ઇનફ છે બાકી ચોંટાડ દેવાના એવું હોય તો પછી વર્ગ વર્ગ એકથી વીસના વર્ગ આવડી જવો જોઈએ એકથી પંદરના ઘન આવડવો જોઈએ આ બધી વસ્તુ તમારે ઓલરેડી એકવાર કરી લેવી એ તમને ઘણી જગ્યાએ કામ લાગશે સિરીઝમાં કામ લાગશે સાદું રૂપમાં કામ લાગશે એટલે આ પહેલાં તમારે કરી લેવું ચોટાડી દેવું એ તમે ક્યાંક ને ક્યાંક વિડીયો જોશો ને તમને કહેશે જ કે ભાઈ આ વસ્તુ આમ કરવાનું છે એ રીતના કરવાનું બાકી બધાના પર્સન્ટેજ પ્રોફિટ એન્ડ લોસ પરને વિડીયો લખશો ને એટલે સરસ મજાની એસએસસી અને બેન્કિંગના જે શિક્ષકો છે તમને ભણાવશે નવી નવી પેટર્નો શીખવા મળશે તમારી જે બુક તમે કરો છો ગુજરાતી માટે એમાંથી તો કરો તો ઇનફ છે એની અંદર તો એ રીત ફોલો થઈ જ હશે તો પહેલાં તમારે એક સરસ મજાનો વિડીયો જોઈ લેવાનો એટલે કે ભાઈ પ્રોફિટ લોસ વિશે છે ને આખું એક રિસર્ચ કહેવાનું રોજની બે કલાક આજની આપી તો આજની બે કલાક સરસ મજાનું કારણ તમે ડેવાઈઝ આપો કે આજે ખાલી મેચ જ ને કાલે ખાલી રીઝનિંગ જ એવી રીતના કરો ગુજરાતી ઇંગ્લિશને તો રોજનું રોજ કરતું રહેવાનું તો આજે ખાલી રીઝનિંગ કર્યું રિઝનિંગમાં આજે મારે પ્રોફિટ લોસ આખું બતાવવું છે તો બે કલાકના લેક્ચર તમે જોશો ને ઓલમોસ્ટ પ્રોફિટ લોસ પતી હશે અથવા પર્સન્ટેજના વિડીયો જોશે તો ઓલમોસ્ટ પર્સન્ટેજની બધી રીતો તમને આવડી હશે પછી કરવાની છે ખાલી પ્રેક્ટિસ ભાઈ સિમ્પલી કંઈ જ નથી કરવાનું પર્સન્ટેજ લખ્યું યુટ્યુબમાં આવ્યું વિડીયોઝ જોયું આલવા લેખા એના દાખલા નવા નવા શીખવા મળ્યા અલગ અલગ રીતો શીખવા મળી બીજો એક એક વિડીયો પતી ગયો એકેડેમીનો અડધી કલાક બીજો અડધી કલાકનો જુઓ કોઈ એક કલાકનો વિડીયો છે એમ કરીને બેથી ત્રણ કલાકનો વિડીયો જોઈ લ્યો આવડી ગયું બીજે દિવસે એની પ્રેક્ટિસ કરો ભાઈ કોઈક નવું પાછું પ્રેક્ટિસમાં શીખવા મળ્યું તો એના આન્સર જુઓ કે ભાઈ હા કંઈક નવું આવ્યું તો તમારે બધી રીત ગ્રેપ્સ થઈ જશે પછી તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે તમારે ટોટલ આ અગિયાર છે તો એના અગિયાર દો બાવીસ દિવસ ગણો તો બાવીસ દિવસમાં અને દુ ચૌદ દિવસમાં આખું તમારે બે મહિનામાં આખું પતી જશે સરસ મજાનું પછી ખાલી રિવિઝન કરવાનું એટલે તમારે રોજનું એકવાર વિડીયો જો બીજી રીતે પ્રેક્ટિસ કરો તો હાલે વિડીયો જોઈને રાતે પ્રેક્ટિસ કરો તો પણ હાલે એટલે તમારે આ રીતના કરવાનું છે એટલે આનાથી મોટી સ્ટ્રેટેજી બીજી કંઈ હોઈ શકે નહીં બરાબર છે તો સ્ટ્રેટેજી કેવી લાગી મને જણાવજો મોક ટેસ્ટ આપણે આવતી રહેશે કંઈ પણ સજેશન લાગે તો મને કોમેન્ટ બોક્સમાં કરો અથવા મેસેજ કરી શકો છો મારો નંબર મેં આપેલો છે તો એ ખાસ જોઈ લેજો બરાબર છે બાકી કંઈ પણ તકલીફ હોય તો હું તમારી પાસે બેઠો છું ઘણાના રિપ્લાય હું નથી દઈ શકતો એનો હું લાઈવ આવી અને એને જવાબ આપી દઈશ બાકી મેસેજ કરતા રહ્યો કદાચ એક મેસેજનો રિપ્લાય ના થયો તો બીજી વાર કરો મેસેજ તમારા ધ્યાને આવે તો તમારો સોલ્યુશન હું આપી દઈશ તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ બાકી વાત કરીએ આપણે મળીએ આપણી ટેલિગ્રામ ચેનલને સરખી જોઈન કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બરાબર છે તો મળીએ ગુડ નાઇટ ઓલ ધ બેસ્ટ